नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा विडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, राज्य सरकार द्वारा खेडूतों माटे अलग अलग 14 जेटला महत्वपूर्ण निर्णयों लेवामां आवेल छे। तो आजना आ विडियो में निर्णयों विषय माहिती मेळवीशुं। तो विडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना विडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आज अपनो आ टॉपिक। तो मित्रों, ખેડૂતો માટે મહત્વના સમાચાર જેમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ 14 જેટલા મહેસૂલી નિયમોમાં નીતિ વિષયક સુધારાઓ કરી અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવેલ છે। તો અત્યારે જ જાણી લ્યો કે આ શું ફેરફારો થયા છે। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા 14 મહત્વપૂર્ણ નિર્ણય વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે માહિતી ખાતાનું જે સમાચાર બુલેટિન બહાર પાડવામાં આવે છે તેની વિગતે માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે માહિતી નિયામકની કચેરી દ્વારા સમાચાર સંખ્યા જાહેર કરવામાં આવે છે તે 4 ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરેલ સમાચાર સંખ્યા 874 આપની સામે રાખવામાં આવેલ છે। તો આની વિગતે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ। તો મિત્રો, મહત્વપૂર્ણ નિર્ણયમાં આગળ વાત કરીએ કે આ સુધારાના પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુ કે કોઈ પણ સરકારી અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિન અવેજમાં ભેટ આપવામાં આવશે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ₹1000ની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે। એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું જે અગાઉ ભારણ પડતું હતું તે હવેથી નહીં પડે। તો આમ મિત્રો, જે કોઈ પણ જ્યારે સખાવતી હેતુ માટે સરકારી અર્ધ સરકારી કે સ્થાનિક સ્વરાજની સંસ્થાને પોતાની જમીન બિન અવેજી ભેટ આપે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટી ભરવાને બદલે માત્ર ₹1000ની સ્ટેમ્પ ડ્યુટી ભરી અને તેનું જે રજિસ્ટ્રેશન છે તે થઈ શકશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ મુદ્દા નંબર 2ની વાત કરીએ તો ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ જે વારસાઈ વખતે દીકરીના સંતાનોને પણ જંત્રીના 4.90% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી તેના બદલે ફક્ત ₹300ની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે। તો આવો પણ એક મહત્વપૂર્ણ નીતિ વિષયક નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળ જોઈએ કે રાજ્ય સરકારે જે ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીન હોય તે જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 તથા મહેસૂલ વિભાગ અને સરકારની મંજૂરીની જરૂર છે તથા પ્રીમિયમ ભરવાને પાત્ર છે। તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નમૂના નંબર 7માં તેનો ઉલ્લેખ કરવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। તો આ પ્રમાણે મિત્રો, જે રાજ્ય સરકાર દ્વારા ટ્રસ્ટને જમીન ફાળવેલી હોય તે ફાળવેલી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 અન્વયે તથા મહેસૂલ વિભાગ અને સરકારી મંજૂરીની જરૂરિયાત છે અને પ્રીમિયમ ભરવાને પાત્ર છે તેવો ઉલ્લેખ તે 7-12માં કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ તો નવી શરતની સાંથણીની ગણોદ્ધારા હેઠળ પિતા માતાને મળેલી અથવા તો વારસાઈ હકથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટા ભાઈનું નામ ચાલતું હોય અને તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરી અને જે બાકી રહેતા હોય તે ભાઈ બહેનોના નામ પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે। તો આ અંતર્ગત જે પારિવારિક વિવાદ અને અસમંજસતા હતી તે પણ દૂર થશે। તો આ પ્રમાણે આ એક બહુ સારો એવો મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય કે જે નવી શરતની સાંથણીની અને ગણોદ્ધારા હેઠળ પિતા માતાને મળેલી અથવા તો જે વારસાઈ હકથી ધારણ કરેલી જમીન હોય અને તેમાં પોતાના મોટા ભાઈનું એકનું જ નામ ચાલતું હોય અને તે અવસાન થઈ જાય તો તેવા સંજોગોમાં જે મહેસૂલી રેકર્ડ હોય તેમાં કાયદેસરની કાર્યવાહી કરી અને બાકી રહી જતા જે ભાઈ બહેનો હોય તેઓના નામ પણ દાખલ કરી શકાશે। તો ખેડૂતો માટે આ એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય છે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિ વિષયક સુધારા અનુસાર હવે એક હેતુ માટે બિનખેતી કરેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે જે બિનખેતીની અરજી કરવામાં આવે એટલે કે જો તમે રહેણાંકના હેતુ માટે બિનખેતી કરેલું હોય પણ ત્યાર પછી તમે વાણિજ્યના હેતુ માટે બિનખેતી કરો તો આ વગેરે સમયે પ્રીમિયમ ઝોનિંગ અને જીડીસીઆર તથા એનએના શરતભંગ સિવાયના અન્ય કોઈપણ પ્રકારના અભિપ્રાયોની જરૂર રહેતી નથી અને ફક્ત જે
જે તે રિવાઇઝ એને હેતુ માટેનો જ અભિપ્રાય મેળવવાનો રહેશે। તો આમ જે અન્ય બીજા બધા અભિપ્રાયો મેળવવા પડતા હતા તેમાંથી પણ મુક્તિ આપવામાં આવેલી છે। તો જ્યારે પણ હવે ખેડૂતને બિનખેતી કરેલું હોય તેમાંથી હેતુ ફેર કરવું હોય તો અન્ય જે કંઈ અભિપ્રાયો લેવાના થતા હતા તે પણ નહીં લેવા પડે। આ ઉપરાંત મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે, જેમાં મુખ્યમંત્રીશ્રીએ તલાટી દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મકાન, ફ્લેટ, દુકાનો અને ઓફિસના પેઢીનામા કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે। અને તે અંતર્ગત વ્યક્તિનું અવસાન રહેણાંકના કે વતનના સ્થળ સિવાય અન્ય કોઈ સ્થળે થાય તો મૃતકનું જે સ્થાયી રહેણાંક હોય અથવા તો વતનનું સ્થળ હોય ત્યાંના તલાટીએ જ પેઢીનામું બનાવી આપવું તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય કરેલ છે। તો ઘણા બધા લોકોને પેઢીનામું બનાવવામાં તકલીફ પડતી હોય છે, તો આ બાબતે પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ખેતીની જમીન બિનખેતી થયા બાદ પ્રોપર્ટી કાર્ડ બનેલું ન હોય તો તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરી અને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધો દાખલ કરી શકાશે તેવો પણ એક મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કરેલો છે। ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીનના હક દાવા સંદર્ભે જરૂરી ટાઇટલનો વિવાદ ટાળવા આવા દાવાના સંદર્ભે કોઈ સ્ટે ઓર્ડર ન હોય ત્યારે જે પડતર દાવા એટલે કે લીઝ પેન્ડન્સીની જે નોંધ પાડવામાં આવતી હતી તે લીઝ પેન્ડન્સીની નોંધ ગામ નમૂના નંબર 7માં ન કરવા તથા જે સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા લીઝ પેન્ડન્સીનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું તે પણ ન કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે। તો આ પ્રમાણે જે બિનજરૂરી ટાઇટલ્સના વિવાદ હતા તે ટાળવા માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ફળઝાડ તથા અન્ય વૃક્ષના ઉછેર માટે જે ભાડાપટ્ટે આપેલી જમીનનો મહત્તમ ઉપયોગ થાય તથા પટ્ટેદારની આજીવિકામાં વધારો થાય તે હેતુસર આવી જમીન ઉપર ખેતી કરવાની મંજૂરી આપવાનો પણ રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કરેલો છે, જેના પરિણામે ખેત ઉત્પાદન વધશે અને જમીન કે જે મર્યાદિત કુદરતી સ્ત્રોત છે તો તેનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે અને આ જમીન પર ખેતી કરવાના કારણે પટ્ટેદારને ખેડૂતનો દરજ્જો મળશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તો આમ મિત્રો જે અત્યાર સુધી ફળઝાડ અને અન્ય વૃક્ષના ઉછેર માટે ભાડાપટ્ટે જમીન આપવામાં આવતી હતી તેમાં અન્ય ખેતી કરી શકાતી ન હતી, માત્ર ફળઝાડ કે અન્ય વૃક્ષ ઉછેરવા માટે જે જમીન આપી હોય તેનો ઉછેર કરી શકાતો હતો, પણ આવી જમીનમાં હવેથી ખેતી કરવા માટેની પણ મંજૂરી આપવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। પણ મિત્રો આ જમીન જે ભાડાપટ્ટે મળેલી હોય તેના ખેતી કરવાથી તે ખેડૂત બની જતો નથી એટલે કે તેને ખેડૂતનો દરજ્જો મળી શકશે નહીં। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જે સિટી સર્વે રેકર્ડ હક ચોકસી પ્રમોલ્ગેશન ક્ષતિ સુધારણા માટેની મુદત છે તે મુદત વધારી અને 31/12/2023 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે। આ ઉપરાંત મિત્રો મુખ્યમંત્રીશ્રીએ હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જમીનના પેટા વિભાગ અર્થાત હિસ્સા માપણીના કિસ્સામાં સહકબજેદારો વચ્ચે સહમતી સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને 2 વખત 10-10 દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય તો આવા સર્વે નંબરની હિસ્સા માપણી કરી આપવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। આ ઉપરાંત મિત્રો જે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો પણ એક સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે। તો મિત્રો આ પ્રમાણે જે હિસ્સા માપણીના ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા અને તેમાં સહિસ્સેદારની સહમતિ સધાતી ન હોય તેઓની માપણી થઈ શકતી ન હતી, તો આવા સંજોગોમાં 2 વખત 10-10 દિવસની નોટિસ આપી અને નોટિસ આપ્યા બાદ પણ કોઈ પક્ષકાર સંમત ન થાય તો પણ આવા સર્વે નંબરની હિસ્સા માપણી કરી આપવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે। આ ઉપરાંત મિત્રો જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સીમતળના વાડા આવેલા છે તે વાડાઓ નિયત કિંમત વસૂલી અને નિયમિત કરવાનો પણ એક સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવેલ છે, તેમજ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે। તો આ પ્રમાણે ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવેલ છે, જેમાં આપણે આગળ જોતા જઈએ કે મુખ્યમંત્રીશ્રીએ મહેસૂલી સેવાઓમાં સુશાસનનો અભિગમ અપનાવતા અન્ય પણ 2 મહત્વપૂર્ણ નિર્ણયો કરેલ છે, જેમાં જોઈએ
તેઓ ગણત ધારાની કલમ 43 અને 63ની મંજૂરી બાદ એનએની પરવાનગીની સમયમર્યાદા 2 વર્ષથી વધારી અને 5 વર્ષ સુધીની કરી દેવામાં આવેલ છે અને બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા છે તે દૂર કરવાનો પણ એક પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત મિત્રો ગણત કાયદાની કલમ 32M હેઠળ જે ખરીદ કિંમત ભરવાની મર્યાદા હતી તે પણ 31/12/2024 સુધી લંબાવવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ 14 જેટલા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે શહેરોમાં સિટી સર્વે છે ત્યાં બિનખેતીની મિલકતોના દસ્તાવેજની નોંધણી સમયે ફરજિયાત પુરાવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીના નિરાકરણ અર્થે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય કર્યો છે, જેમાં બિનખેતી હુકમ, બીયુ પરમિશન, લેઆઉટ પ્લાન વગેરે દસ્તાવેજી પુરાવાની દસ્તાવેજોની નોંધણી સમયે ફરજિયાત ગણાશે નહીં એવો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ છે. વધુમાં ગામતળની જમીનમાં બિનખેતી કરવાની જોગવાઈ ન હોય, આવી જમીનનો બિનખેતી હુકમ ઉપલબ્ધ ન હોય તેથી તેમાં પણ છૂટછાટ આપવામાં આવશે, જેના નિરાકરણ અર્થે આ પુરાવા જૂના મકાનના સંદર્ભમાં ફરજિયાત ગણાશે નહીં. તો આમ જે શહેરી વિસ્તારમાં જ્યાં સિટી સર્વે છે ત્યાં દસ્તાવેજની નોંધણી સમયે બિનખેતી હુકમ, બીયુ પરમિશન, લેઆઉટ પ્લાન વગેરે દસ્તાવેજો માગવામાં આવતા હતા, તો નોંધણી સમયે આવા દસ્તાવેજો ફરજિયાત ગણાશે નહીં અને તેની છૂટછાટ આપવામાં આવેલી છે, જેથી જે ગામતળની જમીન હોય ત્યાં બિનખેતી હુકમ ઉપલબ્ધ હોતા નથી અને તેની છૂટછાટ આપવાના કારણે જે આવા પુરાવા ન હોવાથી જૂના મકાનના સંદર્ભમાં આવા પુરાવાઓ ફરજિયાત ગણાશે નહીં તેવા પણ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવેલ છે. તો મિત્રો આમ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ 14 જેટલા નિર્ણયો કરવામાં આવેલ છે, જેના કારણે ખેડૂત તથા જે સામાન્ય લોકોને ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો આશા રાખું કે રાજ્ય સરકારના 14 જેટલા મહત્વપૂર્ણ નિર્ણય વિશે આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.